વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. રોંગ સાઈડ વાહનો ચલાવતા અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા લોકોને પકડી પકડી દંડ ફટકાર્યો છે. 7 દિવસમાં 7,425 વાહન ચાલકો પાસેથી 7.30 લાખ રૂપિયા દંડ વસૂલાયો છે. તેમ છતાં વાહન ચાલકો સુધરવાનું નામ ન લેતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને જોઈને કહી શકાય કે લાખોનો દંડ ભર્યા પછી પણ ટ્રાફિક સેન્સ સુધરી નથી. રોંગ સાઈડ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા લોકો ઘણી જગ્યાએ દેખાયા. માત્ર પોલીસ કર્મી જ નહીં, જાગૃત નાગરિકો પણ સ્વીકારે છે કે જનતાએ જાતે જ કાયદો સમજીને ફોલો કરવો જોઈએ. પોલીસનો ઉદ્દેશ દંડ ઉઘરાવવાનો નથી, પરંતુ જે નિયમોનો ભંગ કરે છે એ લોકો સરળતાથી સુચારુરૂપ બીજા બધાને અગવડ ન પડે અને શહેરના નાગરિકોનો સારી રીતે થાય એ મુખ્ય પોલીસનો ઉદ્દેશ છે. રોંગ સાઈડમાં તો સેલ્ફ પબ્લિક અવેરનેસ ઉપર જ ડિપેન્ડ કરે છે. ગમે તેટલી ફેસિલિટી કરશો એનાથી શું થશે, માણસે પોતાએ જ સમજવાનું છે. પોલીસનો ઉદ્દેશ દંડ ઉઘરાવવાનો નહીં, પરંતુ ટ્રાફિક નિયમન કરાવવાનો હોય છે. જોકે વડોદરાના લોકો લાખો રૂપિયાનો દંડ ભર્યા બાદ પણ ટ્રાફિક નિયમન કરવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પોલીસ શું પગલાં ભરે છે. રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.